ઘણા સમય પહેલાની વાત છે, એક માજી હતા. માજીને એક દિવસ થયું કે આજે મારે પાવભાજી ખાવા છે, એટલે માજી એક થેલી લીધી અને ખેતર તરફ ચાલવા નીકળી ગયા. ખેતરમાં પહોંચીને માજી બોલ્યા, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાવભાજી. એટલામાં એક કોલીફ્લાવર ગબડતું ગબડતું આવ્યું અને માજીની થેલીમાં બેસી ગયું. પછી માજી થોડા ડગલા આગળ ચાલ્યા, એક દૂધી આવી અને માજીને કહી, માજી મને પણ લઈ જાઓ. માજી કે, આજે નહીં, જ્યારે હું હલવો બનાવું ને ત્યારે તું મારી સાથે આવજે. પાછા થોડા ડગલા ચાલ્યા માજી અને માજી કે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાવભાજી. એટલામાં ટમેટા આવ્યા. માજી કે, હા તમારી તો જરૂર છે, તમે ખાસ આવો, એટલે એમની થેલીમાં બેસી ગયા. પછી થોડા ડગલા આગળ ચાલ્યા અને એમાં આદુ ને લસણ આવ્યા. માજી કે, તમારી પણ જરૂર છે, તમે પણ બેસી જાઓ. થોડા ડગલા ચાલ્યા ને માજી કે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાવભાજી. એટલામાં નાની સરખી કાકડી આવી અને કે, માજી મને પણ લઈ જાઓ ને. માજી કે, ના 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 હે, આજે નહીં, જ્યારે હું કચુંબર બનાવું ને તે દિવસે તને ચોક્કસ લઈ જઈશ. પછી પાછા માજી થોડા ડગલા આગળ ચાલ્યા. માજીને થયું, અરે પાવભાજી માટે બીજું શું શું જોઈશે. એટલામાં ઝીણા ઝીણા વટાણાના દાણા દોડતા દોડતા આવ્યા અને માજીની થેલીમાં બેસી ગયા. માજી તો આગળ ચાલ્યા, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાવભાજી. પછી તમને શું લાગે, પાવભાજી બનાવવા માટે બીજું શું શું જોઈએ બરાબર? તો એટલે માજી પણ શોધવા માંડ્યા કે બટાકા અને ડુંગળી વગર પાવભાજી કેવી રીતે બનશે. એટલે માજી તો બહુ શોધ્યું, સાંજ પડી ગઈ, એમને તો બટાકા ને ડુંગળી અથવા કાંદો મળ્યા જ નહીં. પછી બિચારા માજી નિરાશ થઈને થેલી ખભા પર મૂકી ને ચાલવા માંડ્યા. એટલામાં નાનો સરખો અવાજ આવ્યો પાછળથી અને અવાજ બોલે, માજી માજી અમને તો લેતા જાઓ, અમારા વગર તમે પાવભાજી કેમ બનાવશો. માજીએ પાછું વળીને જોયું તો સરસ મજાના બટાકા અને ડુંગળી તૈયાર હતા. માજીની થેલીમાં એ ઝપ લઈને બેસી ગયા. માજી ઘરે આવ્યા, સરસ મજાની પાવભાજી બનાવી, ધરાઈને ખાધી ને ખાધું પીધું ને રાજ કર્યું.